દોસ્તો, જેવી રીતે આપ જાણી રહ્યા છો કે ગુજરાત વિધાનસભાની ઇલેક્શનની તારીખ ડિક્લેર થઈ ચૂકી છે અને બિલાડીના ટોપના માપક ફૂટી નીકળેલી આ રાજકીય પાર્ટીઓ પોતાની દુકાનો ખોલી અને જાતનાતમાં વેચી અને મતનું રાજકારણ ખેલવા માટે તૈયાર થઈ ચૂકી છે. ગુજરાતની અંદર એક કહેવત છે કે હિન્દુ અને મુસ્લિમ બેયની વચ્ચે બહુ મોટો વિસ્ફોટ ચાલી રહ્યો છે, બહુ મોટો ઝઘડો ચાલી રહ્યો છે. દોસ્તો, આ જે વાત અમુક પાર્ટીઓએ પૂરા ગુજરાતની છતી કરી છે, પૂરા દેશની અંદર જે છબી બનાવી છે, તેના માટે હું આપને કહેવા માંગુ છું કે ગુજરાતની અંદર દરેક જગ્યા ઉપર, દરેક સીટ ઉપર મુસ્લિમ સમાજ આ વખતે કોઈ પણ રાજકીય કાવા દાવાનો હાથો નહીં બને. અને બીજી વાત કે કોંગ્રેસ પાર્ટી એવું સમજે છે કે મુસલમાનો અમારી વોટની અમારી જાગીર છે, મુસ્લિમ કોમ અમારી જાગીર છે, અમારી વોટ બેંક છે. અને યારો, ત્યાં પણ મેં જોયું છે કે મુસ્લિમ વિસ્તારોની અંદર અગર કોંગ્રેસમાંથી 3 ગધેડા પણ ઉભા રાખી દો તો એ પણ જીતી જાય. આ તમામ બાબતોનો જવાબ દેવાનો સમય આવી ગયો છે. દોસ્તો, અત્યાર સુધી મુસ્લિમ સમાજનો ઉપયોગ માત્ર ને માત્ર એક વોટ બેંક તરીકે કરવામાં આવ્યો છે. આપ સમજી શકો છો કે કોમને કઈ રીતે ગુમરાહ કરવામાં આવી છે. કોમના અમુક બની બેઠેલા આગેવાનો પણ આની અંદર સામેલ છે. મુસ્લિમ સમાજના તમામ યુવાનોને હું આહ્વાન કરું છું કે આ ઇલેક્શનની અંદર, આ વિધાનસભાની ચૂંટણીની અંદર મુસ્લિમ સમાજ પોતાના વિસ્તારની અંદર સારા, શિક્ષિત અને સજ્જન ઉમેદવારો જે વિધાનસભામાં જઈને કોમનું અને ગુજરાતની પ્રજાનું કામ કરે, એની વાત સાંભળે અને એના માટે અહીંયા લડત લડે, આવા તમામ લોકોને પૂરી મહેનત કરી અને જીતાડે, પૂરી મહેનત કરી અને મતદાન કરાવે અને જે કોઈ પણ આ પ્રકારની રાજકીય કાવાદાવાઓ છે તેનો કોઈ પણ હાથો બને નહીં, તે માટે હું વિનંતી કરું છું.